શું બદલ્યું એમ મોંઘવારીમાં ઘર ચલાવવામાં સેવાઓમાં સુવિધાઓમાં શું બદલાણું બધુંય બદલાઈ જ ગયું ને ભાઈ આ જુગ પરવાને તો બધું બદલાઈ જ ગયું નેતા હોય બદલાઈ ગયા નેતા બદલાઈ જ ગયા ને બધું બદલાઈ ગયું જુગ પરવાને તો બધું બદલાઈ જ ગયું એટલે બોલે કરે નેતા ના કરે

પણ વેપારી બજારમાં માલ લઈ જાય તો અમારો માલ ધણીનો માલ ને કિંમત કોણ કરે વેપારી કરે તો અમને કેટલી ખોટ ખોટ ખેડૂતને કેટલી ખોટ આવે પણ અમારું તો પૂરું નથી પાડતું ભગવાન ઉપર વાળો પાડે વરસાદની તકલીફ એમ એટલે વરસાદની તકલીફ તો આ સાલ હમણાં બે ચાર વર્ષ સારા વરસાદ પડે રહો પણ હવે ભગવાન ઉપર ની દયા હો તો ખેડૂત નું હાલે ના કે ખેડૂત નું પૂરું પડે નહીં ભાઈ બરાબર નથી મળતા

આજ તો શું કરી કે આ જૂ પ્રમાણે જોયું ને તો ખેડૂત તો ટોટમાં જ છે ખેડૂતનું તો કેમે પૂરું ન પડે પણ જાત મહેનત કરે તો જ પૂરું પડે નકત કોઈ ન વધે આજ મજૂરને કામ કરવા આવેલ ખેતરમાં તો પાંચસો ને પાંચસો રૂપિયા ને કહેશે પાંચસો રૂપિયા ને છસો રૂપિયા એક દિવસના લે તો કેમ ખેડૂતનું બચે શું તમે વિચાર કરો શું બચે ખેડૂતનું ને કામ કેટલું કરે કે આખા દિવસમાં બે થી ત્રણ કલાક કામ કરે ને આખા દિવસની મજૂરી તમે વિચાર કરો ઘણો તો કેટલું આવે કે કામ કેટલું કરે મજૂરી કેટલી લે પણ આપણે જોયું તો એમ થાય કે ખેડૂતને ભગવાન પૂરું પાડે બાકી માણસો પૂરું ના કરી દે મોદી સાહેબ કહે છે ને ખેડૂતોની આવક ડબલ થઈ જવાની હતી જો કે થઈ નથી થઈ છે ડબલ પેલા કરતા નથી થઈ ના ના નથી થઈ મજૂરી બહુ મોગી એ આજના મજૂરા કોઈ ખેતરમાં કામ કરવા તૈયાર નથી કોઈ તૈયાર નથી ખેતરમાં કામ ખેતરમાં કામ કરવા કોઈ તૈયાર નથી ને જ કામ કે નવ વાગે આવે પછી સીરમપણી કરે પછી તય કામે લાગે દસ સાડા નવ સાડા નવ ખાણ થઈ જાય પછી પાંચ વાગે તો છૂટા પડી જાય એમાં કામ કેટલું કરી દે ને હવે કામ ના તો પહેલાં નાથી જવાનું તો માણસો નહીં મજૂરી તો વડું વધુ લઈ જાય એમાં આપણું બધ બચે શું વિચાર કરો તમે એવું છે બહુ બચે છે છ હજાર વર્ષે સરકાર ગયા આપીએ છીએ અને ખેડૂતની હાલત સુધરી ગઈ છે હવે એ બધું તો ઠીક હવે મને દરેક મોંઘવારી મોંઘવારીનું કહો તમે ભણ્યા આજના શિક્ષણમાં શું ફરક એને આમ કઈ રીતે જુઓ છો કેમકે ઘરના દીકરાના દીકરા કે દીકરીઓ ભણતી હશે પોતરા ભણે છે પોતરા ભણે છે શિક્ષણમાં સરકારી બહુ સારું છે અમારે ત્યાં બહુ જ બીજે મીન ખબર નથી મારો પોતરો ભણે છે એ બહુ સરસ છે ભણવાનું સરકારીમાં બહુ સારું છે ભણવાનું પણ આપણે લાભ લેવા જેવો હોય તો લેવાય

એ એ કચ્છનું સેન્ટર ભુજ ભુજમાં આવો તો હમીરસર તળાવ મળે ઐતિહાસિક ધરોહર છે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં જમીન આસમાનનો ફરક છે અને લોકોના વિચારોમાં સરકાર પ્રત્યે વિપક્ષ પ્રત્યે તેના કામો પ્રત્યે કેવો ફરક છે અથવા તો કેવી ઝલક છે તો તળાવની સામે જ એક જગ્યા છે નોર્મલી સવારે તમે આવો તો ઘણા બધા લોકો બેસેલા હોય ને આજકાલ તો બહુ સામાન્ય છે મોબાઈલમાં વ્યસ્ત હોઈએ થોડાક ડિસ્ટર્બ કરીએ છીએ વિકાસ થાય છે પણ શહેરોના વિકાસ સાથે આયોજનબદ્ધ રીતે વિકાસ કેટલો થાય છે આયોજનબદ્ધ રીતે વિકાસ વાત કરી તો થયો છે હા લાંબુ આયોજન વિચારોની વાત કરી થોડોક સંકલનનો અભાવ છે અમારી તો ભુજના નગરપાલિકા ધારાસભ્ય અને સાંસદ નગરપાલિકા ધારાસભ્ય અને સાંસદ આ ત્રણ નું સંકલન હોવું જરૂરી છે કે ભુજની હમણાં ની જ તમને વાત કરો હમણાં ની જ વાત ત્રણેય છે પણ થોડુંક સંકલન હમણાં ની વાત કરું તો ભુજ છેલ્લા પંદર દિવસથી પાણી માટે ઝુમે છે થોડી ઘણી એ લોકો રાહત આપી છે કે અમુક લાઈનો જોડી અને કોશિશ કરી પણ તમે વિચારો કે ભુજ જેને મહાનગરપાલિકાના દરજ્જા માટે અમે માંગણી કરી રહ્યા છીએ હવે એ એ શહેરને એ શહેરને અત્યારે પાણી પૂરું નથી પાડી શકતા એટલે ટેન્કર યુ પાછો આવી ગયો છે ટેન્કર પીવા માટે હા ટેન્કર બધા અત્યારે પીવા માટે ચાલી રહ્યા છે અત્યારે પણ ઉનાળાની શરૂઆત છે નહીં હમણાં જે નર્મદાના લાઈન તૂટી ગયા અને ટેન્કરવાળા પણ જે બેફામ ભાડા લે છે અત્યારે એક ટેન્કર જે ત્રણસો રૂપિયામાં આવતું હતું અત્યારે પંદરસોથી બે હજાર રૂપિયામાં આવે છે એ બાબતમાં પણ અત્યારે તંત્રની પકડ નથી રહી લોકો બહુ નારાજ થઈ ગયા જે ઉપર ઇલેક્શન ટાઈમે ધારાસભ્ય નગરપાલિકાએ રસ લેવો જોઈએ આ લોકોની પ્રશ્ન બાબતમાં ક્યારેય એમને ક્યાંય મેં નથી જોયા ટીવી મીડિયામાં કે ક્યાં આવ્યા હોય અને લોકોના પ્રશ્ન બાબતમાં ધારાસભ્ય ભુજના છે એને રસ લેવો જોઈએ કે ઇલેક્શન ઉપર છે સી આર પાટીલ સાહેબ તારીખ આવે છે ત્યારે આપણે ભુજની પ્રજાને પાણી બાબતમાં આવી તકલીફ પડે છે ચંદ્રયાનમાં આપણે પોચી શકીએ નોર્મલ મેકેનિકલ પાઇપલાઈન તૂટી ગઈ એ રિપેર કરતા જો આટલો ટાઈમ લાગે નથી નગરપાલિકા પાસે કોઈ કાયમી એન્જિનિયરો એક દુઃખ બાબત છે કે કઈ રીતે ખાલી નહીં ટેમ્પરરી છે જે લાયક જ વગર ના પડે એન્જિનિયર છે તમે તપાસ કરીને જુઓ કે કયા એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી છે કેટલું મોટું શહેર છે મારું ભૂજ એ અત્યારે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે અને એ બાબતમાં એની પાસે કોઈ અણાવળત છે કોઈ સ્ટાફ જ નથી નગરપાલિકા વ્યવસ્થિત ચાલતી નથી મહાનગરપાલિકાની વાતો હા તો એટલે મહાનગરપાલિકા માત્ર બનાવી દેવાથી શું પ્રશ્ન સોલ્વ થઈ જશે નહીં એટલે એના માટે જાગૃત ધારાસભ્ય રસ લેવો જોઈએ સાંસદશ્રીએ રસ લેવો જોઈએ જેમ જેમ વિકાસ થતો જાય એમ વિકાસ માટે પણ નવું નવું જગ્યા મળતી હોય નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થાય તો એના માટેનું આયોજન હોવું જોઈએ એના માટે કડક અધિકારી હોવા જોઈએ જે અમારે ભુજની વાત કરું છું તો મારા ભુજના ચીફ ઓફિસર હિન્દુસ્તાનમાં તમને ક્યાંય જોવા ન મળે એવા બે વખત સસ્પેન્ડ થયેલા સીએમની સભામાં પણ સુતા હતા એને સસ્પેન્ડ કર્યા પાછા અમારા એ જ ચીફ ઓફિસર પોતાની લાગવગથી ભુજમાં નોકરી આવી ગયા ત્રીજી વખત બ બે વખત સસ્પેન્ડ થયેલા માણસને કેમ નોકરી આપવામાં આવે શું અમારા ભુજના ધારાસભ્યોને ખ્યાલ નથી કે દસ દિવસથી પાણી નથી આવતું છતાં તમે શું કર્યું આજ દિવસ સુધી અને ચીફ ઓફિસર વિરુદ્ધ એક શબ્દ નથી બોલતા તમને ક્યાંય સેલ્ફી જેવી જગ્યા દેખાય છે કે ભુજમાં કે કંઈ કાંઈક ઉભારીને લોકો સેલ્ફી પડાવે તમે જુઓ હમીસર સુંદર તો ચારે બાજુ રેકડીઓ હમીસર સુંદર તો ચારે બાજુ ઘાસ વેચાય તો પબ્લિક મારી ભુજની પબ્લિક ક્યાં જશે નરેન્દ્ર મોદી સાહેબ કચ્છને આહવાન કરે છે અને અહીંયાના લોકલ સત્તાધીશો એમણે કસૂરત દેખાતું કે મોદી સાહેબ આવે અહીંયા આવે છે સામે જુઓ કૃષ્ણજી પુલ દોઢ વર્ષથી બંધ પડ્યો છે મારા લોકો એટલા તકલીફમાં પડ્યા છે કયા કારણથી બંધ રાખ્યો છે આ ચીફ ઓફિસરે એ બ્રિજ માટે જેને એજન્સી આપી એ એજન્સી બ્લેક લિસ્ટ હતી તો એ ચીફ ઓફિસરને ખબર નથી કે બ્લેક લિસ્ટવાળી કંપનીને કામ અપાય એના પૈસા ચૂકવ્યા હજી પણ મારી ભુજની પ્રજા આમની અંદર હેરાન થઈ રહી છે મહારાશ્રીએ બનાવેલો બ્રિજ છે આ બ્રિજમાં પાંચ સાત લાખ રૂપિયાના ખર્ચો કરવાથી સારામાં સારું થઈ જાય પણ છતાં પણ આ લોકોને બે પાંચ કરોડ બગાડી આ બ્રિજ તોડી નાખો છે નલસેજલ યોજનાને બધી જ આટલા જ્યારે રૂડા રૂપાડા ઢોલ પીટા એ છે પોસ્ટરો લાગે છે તો નલસેજલ યોજના તો ભુજમાં પણ છે ને નલસેજલ ભુજમાં હજી ચાલુ પણ નથી થઈ એના ટેસ્ટિંગ નથી હમણાં તૂટી એમાં વીસ જગ્યાએ કટ આવી ગયા છે તો કઈ રીતનું આ ટેસ્ટિંગ કરે છે કોણ કરે છે આમાં કોઈ અનુભવી એન્જિનિયર નથી લાગતા અને ભુજની પ્રજાને સરકારના રૂપે આવે છે પણ અહીંયાના અધિકારીઓ ધારાસભ્યો કોઈ જોતા નથી નહીં એક પ્લાનિંગ હોય ને નકશા બક્ષા હોય આ પ્રમાણે તમે એને પૂછો તો એ લોકોને કોઈ પાસે કોઈ માહિતી નથી હોતી નવા નવા માણસોને કામ આપો જે અનુભવી ઇન્જિનિયર હોવાથી આવી મોટી યોજના હોય તો એ પ્લમ્બિંગનું કામ કરતા હોય એ લોકોને આમાં કામ કરવા મૂકી દે છે પેટા પેટા પેટામાં જ આ બધું કામ ચાલે છે અને કચ્છની જનતા પેટાળમાં દબાઈ જવાની છે પાણી વગર એ આ નલસેલ જલ યોજના સક્સેસફુલ નથી જવાની આડે દર જગ્યાએ રોડ ખોદી નાખ્યો છે કરોડો રૂપિયાના રોડ એલમેન્ટ તોડી નાખ્યા એના માટે પાછા નવા માટે કરોડો રૂપિયા ખપશે તો શા માટે હું બિનજરૂરી આયોજન કરું છું એ મને નથી સમજાવતું મોદી સાહેબને કોણ બદનામ કરી રહ્યું છે શું કરી રહ્યા છે ધારાસભ્ય નલસેલ જલ યોજના બાબત એક મિટિંગ કરી હોય તો બતાવો હું ચેલેન્જ આપું છું કે ક્યારેય કોઈ અધિકારીને પૂછ્યું નહીં હોય તો શા માટે ભુજની પ્રજાને ભાનમાં લ્યો છો હું આપની ચેનલ માધ્યમ દ્વારા ગુજરાતના સીએમ સાહેબને વિનંતી કરું છું એક ખાસ ટીમ મૂકો સે જલ યોજનાની તાત્કાલિક ભુજની અંદર તપાસ કરો કઈ જગ્યાએ કામ કરે છે કઈ જગ્યાએ નકશા હતા એ પ્રમાણે થયા છે એ તપાસ કરીને એની લાઇનમાં કેટલી ડીપમાં જવાય જોઈએ એ ઊંડાઈમાં કામ કર્યું છે કે નથી કરવું એક જગ્યાએ ટેસ્ટિંગ કરો તો મારી ભુજની જનતાને આવનારા વર્ષોમાં સરકારના રૂપિયા અને નરેન્દ્ર મોદીનું કચ્છ એ બદનામ ન થાય એ જવાબદારી આપની છે બધે ફરીએ જે ભુજમાં ને બધે એમ કે જે ચૂટણીનો કોઈ માહોલ જ નથી દેખાતો તો શું દેખાય જો તમે જો ખરેખર નથી કે કોઈનો પ્રચાર પ્રસાર કંઈ નથી કે આજકાલ નેતાઓને એવું જે પ્રચાર પ્રસારની જરૂરત નથી બની શકે આ જે નારા ચાલે છે ચારસો પારના અમુક ઇન્ડિયા ગઠબંધન કહે છે અને આ વખતે તો અમે સત્તા પરિવર્તન કરીશું તમે કઈ રીતે જોઈ રહ્યા છો ના ના સત્તા પરિવર્તન તો શક્ય નથી કોઈ શક્યતા નથી બીજેપી જ આવશે ને મોદી સાહેબ જ આવશે વિપક્ષના કારણે કે સરકારના કામોના કારણે સરકારના કામોના કારણે વિકાસ દેખાયો છે પાછોની વિકાસ દેખાય છે હમ મોંઘવારીનો વિકાસ કેવો નહીં મોંઘવરી જો વિકાસ જોતો હોય તમારે તો અમુક સહન કરવું પડે તમારે સામનો કરવો પડે દેશના વિકાસમાં થોડોક ભોગે આપવો પડે બાકી લગભગ તો હું માણું ત્યાં સુધી બીજેપી જ આવે ડાયટ યસ જે જૂની પેન્શન સ્કીમ નવી પેન્શન સ્કીમની અત્યારે જે જૂની પેન્શન સ્કીમની માંગ ચાલી રહી છે એ બાબતે આપનું શું વિચારવું ખરેખર પેન્શન મળવું જોઈએ રાજનેતાઓ બધા પેન્શન મેળવે છે તો ખરેખર તો દરેકને પેન્શન કર્મચારીને તો મળવું જોઈએ કર્મચારી અધિકારીને કારણ કે આખી જિંદગીનો ભોગ તેમ આપે છે તો નોકરી પછી લોકોને પેન્શન મળવું જોઈએ જીવન નિર્વાહ પતું છે પેન્શન કોઈ એવી આવક નથી પણ જીવન નિર્વાહ ભતું છે તમે પેન્શન ચાલુ છે પેન્શન ચાલુ બાકી શું શું ચાલુ ચૂંટણીમાં કે જે માહોલ નથી બરાબર માહોલ તો દેખાતો જ નથી જો ને દેખાય છે ક્યાંય તમને કોઈ કશું દેખાય છે તમને દેખાય છે ના એટલે તો પૂછું છું જ્યાં ફરવું છે કે માહોલ નથી

વધ્યો ઘટ્યો તો હવે એ આમાં બહુ નક્કી ન કરી શકીએ આપણે અને માફી માફી મળ્યા બોન ને બધું આવ્યું કે ચૂંટણી ફંડ માં દરેક પાર્ટીઓને પૈસા આપાય એમ એટલે પણ આંકડાઓ બહુ મોટા હતા આંકડા મોટા મોટા આંકડા છે મોટા આંકડા છે બધી પાર્ટીઓને બધાને મળ્યા છે બધાને મળ્યા છે બધાને મળ્યા છે

એ તો હવે આ બધા જુએ છે કે જનતાની સેવા કેટલી થાય છે આજે તમે જુઓ છો ઠેર ઠેર પ્રશ્નોની મારામારી છે જ્યાં જુઓ ત્યાં ઠેર કોઈ એવું નથી કે ભાઈ આ પ્રશ્નનું નિરાકરણ થયું કોઈ પણ પ્રશ્ન હોય નાગરિકનો કોઈ એમ કહેશે નહીં કે આ મારે આ બહુ સારું કર્યું નેતા હોય કે કોઈ પણ કરવા અધિકારી હોય એ નેતાઓ જેને રાજકારણ બહુ જે કહેવાય ને એ પોતાના હક માટે લડે છે પોતા માટે લડે છે પોતાનું કરવા માટે લડે છે પ્રજાની એને બહુ ચિંતા લાગતી નથી એવું પણ લાગે છે પચીસ જ વર્ષથી એક જ સરકાર છે ગુજરાતમાં હા એ ગુજરાત કેટલું બધું ગુજરાતને બદલામ કરવામાં આવે છે એટલે બદલાણું કેટલું એમ કહું છું બદલાણું તો ઘણું બધું છે વિકાસ છે પણ જે આર્થિક લોકો જે અમુક વર્ગના લોકો છે એને આ મોંઘવારીનો માર બહુ જ નડ્યો છે એટલે મોંઘવારી વધતી ગઈ છે વિકાસ થયો છે વિકાસની સાથે સાથે પ્રજાલક્ષી કાર્યો થયા છે એ પણ હકીકત છે પણ સાથે સાથે જે આમ વર્ગ છે મધ્યમ વર્ગ છે જે પોતે રોજનું રોજનું કમાઈને ખાય છે એને જે મળવું જોઈએ હવે તમે જુઓ મોંઘવારી કેટલી હદે છે માણસ ખાય શું મધ્યમ વર્ગને મધ્યમ વર્ગને જે મોંઘવારી નડે છે ને એટલી કોઈને નથી વળતી પેલા જો પેટ્રોલના ભાવે ડીઝલના ભાવે ગેસ સિલિન્ડરના ભાવે મોંઘવારીના ભાવે તેલના ભાવે બધી જ જગ્યાએ આંદોલન હવે સરકારમાં બેસેલા નેતાઓ નથી નથી બોલતા ભાષણોમાં કે હિન્દુરાષ્ટ્ર વિશ્વમાં ડંકો આ બધું જ આ બધા રામ મંદિર રામ મંદિરના મુદ્દાને આ વિકાસના મુદ્દાને કે વિશ્વમાં ડંકો વગાડી દેવાનો છે એ મુદ્દા કરતાં શું મોંઘવારી અને બેરોજગારી મોટો મુદ્દો છે દેશની જનતા માટે મોટો મુદ્દો એ જ છે મોંજગારી અને બેરોજગારી વિકાસ તો સરકારે કરવાની ફરજ છે એના આવે છે કે સરકારે વિકાસ કરવો જોઈએ કારણ કે પાસેથી ટેક્સ લે છે આ વેટ નાખી દીધા સરકાર ઉપર હે ટેક્સો પ્રજા આ દરેક પ્રજાને ટેક્સ લાગી પડી ગયો સરકારે એમ વાત કરતી હતી કે હવે ઇન્કમ ટેક્સ નહીં લઈએ આ જે શું કહેવાય ગુજરાત ટેક્સ જીટી શું જીએસટી જીએસટી

અંજાર તાલુકાનું સાપેડા ગામ રસ્તા પરથી પસાર થતા હતા અને રસ્તા પર જ એક ઓટલું આવ્યું ઘણા બધા ખેડૂતો બેઠા છે આમ તો આ બહુ પરંપરા સામાન્ય હશે કે પીપળે કે લીમડા નીચે ઓટા પર બેઠા હોય ગપસપ હાલતી હોય સાંજે ચાર વાગ્યા સુધી આપણી સાથે અમુક ખેડૂતો છે સાપેડા ગામના શું નામ આપનું શામજીભાઈ શામજીભાઈ પાણીની સ્થિતિ કેવી આ વિસ્તારમાં પાણી છે જ નહીં બાપા એટલે વિસ્તારમાં નથી કે નેતામાં નથી પાણી અંદર અંદર જમીન બાજુ નથી સાડા ફૂટ બોર કરીએ તો પાણી કાયા વાળું આવે નરબદાન પાણી નથી આવતું

આમ નો થાય ક્યાં જવાનું ક્યાં જાય ઘર ચાલી બેઠા એ બી ક્યાં જાય ખેતીમાં જે જળાય ચકરો કાયરા ને પડ્યા હું ખેતી કેવું કાવ બાજુ વચ્ચે આમ બીપોર જોઈને વાવાઝોડું ને બધું આવ્યું કારણ કે બાગાયતી પટ્ટો ખરા ના બાજુ તો નુકસાની ની નુકસાન ની કેવી કારણ પછી ખેડૂતો ની આવક સુધરી નુકસાની ઈ માણે ને ભૂટલી બીજ આખા તણાઈ ગયા લીમડા પડી ગયા ઝાડ બધા પડી ગયા ઠાંપલા પડી ગયા બહુ તકલીફ હતી મને તો મને એમ કે સહાય બહાય જાહેરાત તો કરી પહોંચી જાય

આવશે કે નહીં આવે એ મને ખબર અત્યારે પહોંચે છે અત્યારે પીવાનું આવતું હશે નહીં પીવાનું હશે કદી આવતું હશે હવે મને તમે એમ કહો ખેડૂતોની સ્થિતિ સુધરી કે બગડી કેમ કે સરકાર કહે છે આવક ડબલ કરવાની હતી બે હજાર બાવીસ માં થઈ ગઈ ન થઈ ગઈ બગડી કેટલી બગડી ઘણી બગડી પેલું વાવાઝોડામાં હાજર જું વરહાતમાં જું સિંગા વાવી હતી હાજી તણાઈ એક રૂપિયાની સાહેબ અમે નથી જોડી

ચાલો રજા લઉં બીજા ગામ જાય રામે રામ કચ્છ લોકસભા બેઠકનું સામખિયાળી સામખિયાળીની બજારમાં આવો તો આમ નામ તમને ગામત્રે કરતા કે બહારથી આવતા લોકો મરી જાય ને સાંજનો સમય છે આ સાંજના સમય વચ્ચે સ્થાનિકો છે ખેડૂતો છે દુકાનદારો છે અને અહીંથી જ વાત કરીશું માહોલ શું છે ચૂંટણીનો એક અમારો મોટામાં મોટો જો પ્રશ્ન હોય તો કેનાલ છે મેન કેનાલ છે આજે ચૌદ વર્ષ થયા ખંડિત પડી છે હાવ જર્જરિત હાલતમાં એટલે સાવ પતી ગઈ છે ના તો કોઈ આ વાંઢિયા પેટા કેનાલ વાંઢિયા પેટા કેનાલ છે હાવ પતી જવા આવી છે આ ચૌદ વર્ષ થયા હજારો એકર ખેડૂતની સરકારે એક એક દિવસની અંદર એ સંપાદિત કરી નાખી છે અને આ ચૌદ વર્ષ થયા ખેડૂતો એની રોજીરોટી છે સતાય વલખા મારે છે

ઓછી છે બાકી ક્યાંક ને ક્યાંક સ્થાનિક કે રાજકીય નેતાઓ ડર હોય એના કારણે ચૂંટણી વખતે જયારે પ્રચાર આવે ત્યારે આપણે તાળી તપાટા બધું કરીએ છીએ અને બોલવા બે ચાર લોકો હોય કઈ પ્રશ્ન હોય દાખલા તરીકે ગયા વર્ષે જે આ મુખ્ય કેનાલમાં પાણી ચાલુ નહોતો તો કિસાન સંઘ દ્વારા તેમનો ભાજપની રેલી હતી એનો વિરોધ થતો હતો ત્યારે એમને ધરપકડ કરીને ખેડૂતોને પોલીસ સ્ટેશનમાં પૂરી લે મુખ્યમંત્રી સમક્ષ ત્રણ ત્રણ વખત મીટિંગો થઈ મુખ્યમંત્રીના કાર્યાલયથી એનું ઓલું થયું ફાઈનલ થયું કે હવે આ કેનાલ આટલા કરોડમાં બનશે હજી સુધી એનું ટેન્ડર અટવાયેલું છે ગઈ છ તારીખ હતી છ તારીખે ટેન્ડર ખોલવાનું હતું એ ખોલ્યું નથી એટલે કહેવાનો મતલબ જો મુખ્યમંત્રી બોલીને ફરી જતા હોય તો પછી અન્ય અધિકારીઓનું શું માનવાનું હોય અને અધિકારી કોઈ પણ તમે જાઓ પીજીવીસીએલ હોય કે નર્મદા વિભાગના હોય કોઈ ના પાડતું નથી અને ઓફિસમાંથી બહાર નીકળો એટલે એ કામ થતા નથી ક્યાંક ને ક્યાંક આંદોલન કે ધમસાણ કરવું પડે ત્યારે જ કામ થાય છે આંદોલન થાય છે આ રાજ્યમાં અમુક અમુક કક્ષાએ થાય છે કચ્છ તમે સાંભળ્યું હશે કચ્છમાં આક્ષેપ છે કે અમે કંઈક વિરોધ કરવાના હોત રાત્રે ડિટેન કરી લે આમ વિપક્ષ તો વધ્યું જ નથી વધ્યું છે એમને આ ભાજપ સરકાર આપને ધ્યાનમાં છે કે કામ કરતા તાના સાહી બહુ વધારે છે સામદામ દંડ ભેગ બધી નીતિ અપનાવી અને નાનું સૂનું કઈ બોલવા વાળું હોય તો એની ધરપકડ કરી લે આ તો ખુલે આમ તમે બજારમાં બોલો જ છો ને આ એ બરાબર છે પણ એ બોલવાવાળી ટકાવારી ઓછી છે આપણે પણ ધ્યાનમાં સાંભળ્યું હશે બેઠા હોય લોકો ત્યારે ચર્ચા કરતા હોય અમારે આ કેનાલ નથી આવી એમારે આ પાક વીમો નથી આવ્યો પણ એ જ લોકો જ્યારે નેતાઓ સમક્ષ કે આપની સમક્ષ બોલવું એ જ ખેડૂતો બોલવું હોય ત્યારે શરમાતા હોય છે ક્યાંક સ્થાનિક નેતાઓનો ડર હોય છે ક્યાંક એમએલએ લેવલના નેતાઓનો પણ ડર હોય છે કે આજ અમે ફાદા નથી તોય ડર હોય છે આ ડર હોય છો ચોક્કસ ગામડાઓમાં ડર છે એના કારણે જ મારે ખડીરની દાખલા તરીકે વાત કરું પીવાનું પાણી આજ દિવસ સુધી નથી મળ્યું પીએત તો અલગ વસ્તુ એ નર્મદાનું પીવાનું પાણી નથી મળ્યું આ તો પણ ત્યાં રાજકીય પ્રચારમાં નેતાઓ જાય ત્યારે ફૂલ આરતી એમનું સન્માન કરે છે એના કારણે કામ પણ આગળ થતા નથી આ નર્મદાનો પ્રશ્ન છે રાજેશભાઈ કીધો એજે અમારે કેનાલ આવી નથી લલિયાણા સુકી જમીન છે એમ પીવાનું પાણી આપ્યો કચ્છમાં છ છ ભાજપના ધારાસભ્ય હોવા છતાં ખેડૂતના પ્રશ્ન બાકી છે એમ

ખર્ચા ભાવ નથી મળતા બધા છે હા હા સાચી વાત એના માટે કરવું શું જોઈએ કરવો તો બધા ખેડૂત ને તો ચા જે ઊંથી જાય એટલે કોઈ ખેડૂત ને તો કોઈ કાન નથી દેતો દેતો નેતા કે કોઈ હા કોઈ હા કાકા ને બોલવો જોઈએ પછી કન્ફ્યુઝ થઈ જાય એટલે કે કયો છો પણ સાંભળતા નથી એમ માં આ પૂરા ભાવ નથી મળતા એમ આ બધી વસ્તુઓ છે કોણ વેપારી બધું હા ભાઈ આ બાજુ અરે તમે રહી ગયા આમ તો બધે પહોંચે છે ખેડૂને તકલીફ છે વેપારીને મજા મજા છે વેપારીને સારો છે કઈ બાબતમાં બધી બાબતમાં સારો છે કોઈ જાતમાં કઈ વાંધો છે નહીં કચ્છ માટે એક પ્રશ્ન છે આપના માધ્યમ દ્વારા હું કેવા માંગીશ કે કચ્છના લોકોનું વર્ષોથી એક માગણી છે કે ગાંધીધામથી હરિદ્વારની ડાયરેક્ટ એક ટ્રેન મળે સાંસદની પણ રજૂઆત અનેક વખત કરી છે અને આ વખતે ચૂંટણી જીત્યા પછી પણ જો એ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવે તો અહીંયા રજૂઆત ગાંધીધામમાં પણ કરી છે અને અહીંયાના જે વડીલો છે વડીલો રજૂઆત તો ત્રણ ચાર વર્ષથી સતત આવેદનપત્ર એના માટે આપવામાં આવે છે અને પત્રો પણ લખ્યા છે એના માટે તો વડીલોને જે હરિદ્વારની યાત્રા ધાર્મિક યાત્રા જે છે એના માટે ઘણું સરળ રહે

હવે આ વાત કેટલી સાચી છે કદાચ મારા કરતાં વધારે સારી રીતે જે સામખિયાળીના જે સ્થાનિકો છે એ સમજે છે પણ જે વાત નીકળે છે એ છે કે સાહેબ મુદ્દાની વાત કરો માત્ર વાતો ન કરો તો કચ્છ જિલ્લામાં કચ્છ લોકસભા બેઠક પર અલગ અલગ જગ્યાએ અમારો પ્રયાસ હતો કે કચ્છની મેક્સિમમ જગ્યાથી જઈની સ્થાનિક લોકોની માંગ કે દિલની વાત છે મનની વાત છે તમારા સુધી પહોંચાડીએ અને નેતા જ્યાં ગેરહાજર રહે છે નથી પહોંચતા કદાચ એના સુધી પણ પહોંચી જાય તો એના વિસ્તારનું જ ભલું થશે કેમેરા પર્સન સર્વરેલી સાથે પ્રવીણ આહિર જીએસટીવી સામખિયાળી કચ્છ પ્રેઝન્ટિંગ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત કો પ્રેઝન્ટિંગ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ